नमस्कार मित्रों, आज आप लेक्चर नंबर 3 में आ गया छे। हवे थी तमने दरेक लेक्चर में टॉपिक ना रिलेटेड जेटला जेडब्ल्यू नीट ना एक्जाम्पल हशे ए आपणे करावीशुं, राइट ने। चलो चलो, प्रीवियस में आपणे जोई गया हता के एकम, राइट ने। आ तमे वस्तु परिमाण कई रीते फाइंड करवानुं ए आपणे जोयुं हतुं, तो पण एना रिलेटेड थोड़ा एक्जाम्पल आजे आपणे करीए छीए। तो ध्यानथी जोई लेजो, फरीथी आने फटाफट स्पीडमां जोई लेजो। आपणने क्षेत्रफळ माटे खबर छे एम स्क्वेर, राइट ने। तो क्षेत्रफळनुं परिमाण शुं लखता हता आपणे, एम झीरो एल टू टी झीरो, राइट ने। एज रीते घनफळ माटे एम क्यूब, तो घनफळनुं परिमाण आपणे कई रीते लखता हता बेटा, एम झीरो एल थ्री अने टी झीरो। प्रीवियस लेक्चर में तमने डिटेल में मैं समझाव्युं हतुं, आजे थोड़ूक स्पीड में बताऊं छुं, केम के आना रिलेटेड आपणे जेडब्ल्यू नीटना सम करवाना छे। ओके, वेग एटले अंतर भाग्या समय, तमे जोयुं हतुं, राइट ने। तो वेगनुं परिमाण शुं थशे, सॉरी, तो याद छे मीटर पर सेकेंड जो एनो यूनिट थतो होय, वेगनुं परिमाण शुं थशे बेटा, अंतर भाग्या समय, तो एने आपणे कई रीते लखीए छीए, मीटर पर सेकेंड। तो मीटर अंतर छे, अंतर माटे आपणे शुं लई लेशुं, एल, अने सेकेंड माटे टी, पण नीचे छे एटले शुं थई जशुं, एम झीरो एल वन टी माइनस वन, देट्स ओके। प्रवेग माटे शुं थई जशे बेटा, वेग भाग्या समय, वेग एटले आपणे शुं लई लीधुं, एम एस माइनस वन अपॉन एस, देट इज एम एस माइनस टू। तो एनुं परिमाण शुं थई जशे, एम झीरो एल वन टी माइनस टू। ओके, क्लियर। अच्छा सॉरी, तमने याद छे बळ एटले तमने खबर छे, सर बळ के एफ इक्वल टू एम ए लखीए छीए, राइट ने। एम माटे शुं तमे लई लेशो केजी, અને એ એટલે પ્રવેગ માટે શું લઈ લેશો, એમ એસ માઇનસ ટુ, અને એનું પરિમાણ કઈ રીતે લખો છો, આ તમને પ્રીવિયસ લેક્ચરમાં ડિટેલમાં બતાવેલું છે, ધ્યાનથી જોજો, જોઈ લેજો બેટા, એમ એલ ટી માઇનસ ટુ, ક્લિયર। તો આ રીતે આપણે પરિમાણ લખીએ છીએ, આપણને યાદ છે, પણ એના રિલેટેડ દાખલા કરવા છે, ધ્યાનથી જોજો। નીટમાં પૂછાયેલો છે 2014માં, કઈ રીતે પૂછાય છે આપણે એ જોવાનું છે। જનરલી આપણે પરિમાણ એમએલટી ફોર્મેટમાં લખીએ છીએ, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે થોડુંક એ લોકો ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે, કઈ રીતે, શું કહેલું છે બેટા, બળ તમને આપેલું છે એફ, વેગ તમને આપેલો છે વી, અને સમય માટે આપેલું છે ટી, રાઈટ ને। મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, કેવા છે મૂળભૂત એકમ તરીકે, ધ્યાનથી સમજો બેટા, ધ્યાનથી સમજો। પેલામાં મૂળભૂત એકમ આપણે એમએલટી લેતા હતા, આમાં આને જ મૂળભૂત એકમ તરીકે લેવાના કયા છે, તો દળનું પરિમાણ શોધો। શું કહ્યું છે, દળનું પરિમાણ શોધો। અચ્છા, તો આપણે શું કરવું પછી, પહેલા તો આનું રિલેશન, તો અચ્છા, તો સર મને રિલેશન તો ખબર છે, રિલેશન તો ખબર છે કે બળ ઇક્વલ ટુ, તમે લખો છો ને એફ ઇક્વલ ટુ એમ એ, એફ ઇક્વલ ટુ એમ એ, તો અચ્છા સર એ તો મને ખબર છે કે એફ ઇક્વલ ટુ એમ એ, રાઈટ ને। એમ એટલે તમે શું લખી લેશો, દળ, અને એ એટલે શું લખશો તમે, પ્રવેગ। અચ્છા સર, આ તો મને ખબર છે, ઇક્વલ ટુ પ્રવેગ, તમને એ પણ ખબર છે કે બળ ઇક્વલ ટુ દળ ક્રોસ, અહીંયા ક્યાંય પ્રવેગ નથી, અહીંયા વેગના ફોર્મેટમાં જોઈએ છે, કયા ફોર્મેટમાં, વેગના, તો સર મને ખબર છે પ્રવેગ એટલે જસ્ટ આપણે જોઈએ ને, વેગ અપોન સમય, બોલો, ક્લિયર ને બેટા, બસ આટલું થોડુંક સિમ્પ્લિફિકેશન કરવાનું હોય છે। અચ્છા જો, મને બળ મળી ગયું, વેગ મળી ગયો, સમય, અને દળ મારે શોધવાનું છે, દળનું પરિમાણ મારે શોધવાનું છે, તો ડાયરેક્ટ અહીંયા જોઈ લેજો બેટા, દળ ઇક્વલ ટુ બળ ગુણ્યા સમય અપોન વેગ, દળ ગુણ્યા સમય અપોન વેગ। અચ્છા, તો ફાઇનલી દળનું પરિમાણ મારું શું થઈ જશે, બળ, બળનું પરિમાણ શું આપેલું છે તમને બેટા, એફ, વેગનું, સમયનું પરિમાણ આપેલું છે તમને ટી, અને નીચે શું આવશે, વેગનું પરિમાણ, વેગ તમને કહી દીધું છે વી, કેમ આને જ મૂળભૂત રાશિ તરીકે લેવાના છે। ઓકે, તો ફાઇનલી આન્સર એફ, અહીંયા સાથે કમ્પેર કરો બેટા, કેવું છે, એફ વી ટી નું ફોર્મેટ છે, તો એફ વી માઇનસ વન અને ટી, આ નીચે છે ઉપર જાય એટલે માઇનસ થાય ને, તો એફ વી માઇનસ વન અને ટી, એફ વી માઇનસ વન અને ટી, તો ડી તમારો સાચો આન્સર થશે। ક્લિયર એવરીવન, ડન, કઈ રીતે સમ, ધ્યાન રાખવાનું કે મૂળભૂત પરિમાણ કયું આપેલું છે। ઓકે, ડન, ચલો બેટા, ધેટ્સ ગુડ। હવે જો બેટા,
જસ્ટ હમણાં જ નીટમાં પૂછાયેલ હતું 2021 માં. ધ્યાનથી જોજો બેટા, ધ્યાનથી જોજો શું કહેલું છે ખબર છે, ઉર્જા ઈ. તો અહીંયા આપણે લખી દેવાનું છે કે ઉર્જા માટે શું કહેલું છે, ઈ. વેગ માટે તમને કહેલું છે વી, અને સમય માટે તમને કહેલું છે ટી. ને કેવા એકમ તરીકે લેવામાં આવે, મૂળભૂત એકમ તરીકે, એટલે કે એમએલટી માં આપણે જવાની કોઈ જરૂર નથી. તો પૃષ્ઠતાણનું પરિમાણ શોધો. પૃષ્ઠતાણ, તો સર તમે મને કહો કે પૃષ્ઠતાણ શું થશે. તો અત્યારે તમે ઇનિશિયલ બેઝમાં છો, તમને આખી ડિટેલ ખબર ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ તો એક્ઝામ લાસ્ટમાં આવે છે ને ત્યાં સુધી તો તમને બધી જ વસ્તુની ખબર હશે. તો ક્વેશ્ચનને ડીકોડ કઈ રીતે કરવાનો, ધ્યાનથી જો બેટા. તો મને પૃષ્ઠતાણ કયો છે, તો અહીંયા મને ખબર છે પૃષ્ઠતાણ એટલે બળ ઇન્ટુ અંતર, બળ ભાગ્યા અંતર. ઓકે, એકમ અંતર પર લાગતું બળ પૃષ્ઠતાણ બળ. ઓકે, પેલું ખબર છે કે પાણી પર પેલું નાનું જીવડું ચાલતું હોય છે, એ એના કારણે ચાલતું હોય છે, રાઈટ ને? ઓકે સર, બળ ભાગ્યા અંતર. ઓકે, તો પૃષ્ઠતાણ માટે તમે લખી દીધું કે બળ ભાગ્યા અંતર. ઓકે, હવે ઉર્જાએ આપેલી છે અને વેગે આપેલો છે, તો એ બે વચ્ચેનું ડીકોડ તમારે જાણવું પડે કે વેગ એટલે અંતર ભાગ્યા સમય. એ તો સર મને ખબર પડી ગઈ, તો આપણે જસ્ટ હમણાં જોઈતું, રાઈટ ને? ઓકે, અને બીજી વસ્તુ, ઉર્જા એટલે એમ જી એચ. ઉર્જા એટલે શું છે, એમ જી એચ. એમાં આપણે ઉર્જાને, ઉર્જા ઇક્વલ ટુ એમ જી, પેલું નથી ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ. તો બળ બળ બળ, તો આ તો શું થઈ ગયું મારું, આ તો શું થઈ ગયું મારું બળ. અને જે એચ જે છે એની જરૂર નથી, તો એચ ને હું નીચે લાવી દઉં, તો એચ એટલે શું થઈ જશે બેટા, એચ એટલે હાઈટ, હાઈટ એટલે શું છે, અંતર. તો એચ મારો નીચે આવી ગયો, તો અંતર. અચ્છા, તો મને શું મળ્યું આના પરથી, શું મળ્યું, ઉર્જા અપોન અંતર ઇક્વલ ટુ બળ. વેરી ગુડ, ચલો 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 ચલો. તો આટલે તો હું આટલે તો હું પહોંચી ગયો, ઉર્જા અંતર અને બળ. દેટ ઇઝ ગુડ, દેટ ઇઝ ગુડ. ઓકે બેટા, હવે અહીંયા જોજો, હવે અહીંયા જોજો, પૃષ્ઠતાણ બળ શું આપેલું છે તમને, પૃષ્ઠતાણ બળ ભાગ્યા અંતર. શું આપેલું છે, બળ ભાગ્યા અંતર. તો સર હું બળની જગ્યાએ શું લખી દઈશ, બળ ભાગ્યા અંતર, રાઈટ ને? તો બળ બળ, બળની જગ્યાએ શું લખીશ, ઉર્જા અપોન અંતર, ઉર્જા અપોન અંતર. અને ઓલરેડી બીજું અંતર આપેલું છે ને, બળની જગ્યાએ શું થશે, બળની જગ્યાએ ઉર્જા અપોન અંતર, અને બીજું અંતર ઓલરેડી નીચે આપેલું છે. તો આ રીતે લખાય કે ના લખાય બોલો, ચલો, ઉર્જા અપોન અંતર ઇન્ટુ અંતર. ઓકે, તો આને આ રીતે લખાય, ઉર્જા અપોન અંતર નો સ્ક્વેર. અચ્છા સર, એ તો લખી દીધું, ઉર્જા અપોન અંતર નો સ્ક્વેર. ઓકે, પણ આનું રિલેશન જે છે, ઉર્જા વેગ અને સમય સાથે આપેલું છે, અંતર નથી આપેલું. તો અહીંયા જો, વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય છે, વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો હું એમ કહી શકું કે વેગ ઇન્ટુ સમય ઇક્વલ ટુ અંતર. અરે વાહ, વેગ ઇક્વલ ઇન્ટુ સમય અંતર થઈ ગયું કે ના થઈ ગયું, રાઈટ 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 રાઈટ. ચલો બેટા, તો હવે તમને ફાઇનલી રિલેશન મળી ગયા, ઉર્જા વેગ ઇન્ટુ સમય નો હોલ સ્ક્વેર, રાઈટ ને? તો અહીંયા જોજો, સાના રિલેશનમાં લેવાનું છે, ઉર્જા વેગ અને સમય. તો ઉર્જા વેગ અને સમય, યસ યસ યસ, મેં કન્વર્ટ કરી લીધું. તો હવે આનો આપણે જે પૃષ્ઠતાણ જે બળ આપેલું છે, પૃષ્ઠતાણ જે બળ છે એનું પરિમાણ શું થઈ જશે બેટા, પૃષ્ઠતાણનું પરિમાણ શું થઈ જશે? યસ સર, ઉર્જાનું પરિમાણ. એના માટે આપણે મૂળભૂત રાશિ તરીકે શું લીધેલું છે, ઈ અપોન વેગ ઇન્ટુ સમય. વેગનો વી, સમયનો ટી. શું થઈ જશે બેટા, વેગનો વી, સમયનો ટી, એનો હોલ સ્ક્વેર. અચ્છા, હવે જોજો બેટા, આ જે નીચે સ્ક્વેર છે ઉપર જશે, એટલે શું થઈ જશે, માઇનસ. એટલે ફાઇનલી વી, ઈ વી માઇનસ ટુ, ટી માઇનસ ટુ, એ મારું પરિમાણ થયું કે ના થયું, વી માઇનસ ટુ, ટી માઇનસ ટુ. તો જોઈ લો જોઈ લો, યસ યસ યસ, ઈ વી માઇનસ ટુ, ટી માઇનસ ટુ. તો તમે પરિમાણનો આ રીતે યુઝ કરી શકો છો બેટા. તો જોયું તમે, નાના નાના કોન્સેપ્ટ, હજુ તો ચેપ્ટરની શરૂઆત છે, અને તમે જેડબલી નીટના સમ સોલ્વ કરી શકો છો, રાઈટ ને? ઓકે, તો હવેથી બધા જ લેક્ચરોમાં આ રીતે પ્રેક્ટિસ કરાવીશું, જોડાયેલા રહેજો, રાઈટ ને? 11 સાયન્સની તૈયારી તમારે કરવી હોય તો ગાંધીનગર ABC ક્લાસીસમાં અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે તૈયારી કરાવીએ છીએ. બધા જ સબ્જેક્ટની તૈયારી થશે, JEE નીટ બધી જ તૈયારી કરાવવામાં આવશે. ઓકે, અને ઓનલાઈનમાં લાઈવ ટુ લાઈવ
तमारा कैमरा ऑन राखवामां आवशे, तमारा डाउट्स सॉल्व करावामां आवशे। ओके, अने फीस पण एटली बधी हाई नथी, तो प्लीज़ कॉन्टेक्ट करजो। अने जो तमे ऑफलाइन भणवा मांगता होय तो आ रह्यो अमारो सुंदर स्ट्रक्चर, ज्यां एसी रूम पण छे, तमारा माटे हॉस्टेलनी व्यवस्था पण करी आपवामां आवशे, स्कूलनी जानकारी ना हो तो ए पण आपवामां आवशे, बधी ज फेसिलिटी अहींया आपवामां आवशे। तो प्लीज़ जल्दी थी अमारी एप्लिकेशन डाउनलोड करी दो। ओके, अने आ नंबर पर कॉन्टेक्ट करी अने तमे वधु माहिती मेळवी शको छो। क्लियर बेटा? ओके, चलो चलो चलो, हवे जो कन्वर्जेशन, आजनु एकम मां रूपांतरण एटलो इम्पोर्टेंट छे के आना कई अलग थी जेडबली नीट मां क्वेश्चन ना पूछे, पण बधामां आवे। એટલે કે દરેક સમમાં એન્ડ જે છે એ કન્વર્જેશન જરૂરી છે, રાઈટ ને? તો કન્વર્જેશન માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, ધ્યાનથી જોજો બેટા, એમ કે એસ। જનરલી આપણે શું યુઝ કરીએ છીએ, એમ કે એસ। ત્રણ સિસ્ટમ છે કે એફપીએસ, સીજીએસ અને એમ કે એસ। એફપીએસ માં ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ। ઓકે, જે આપણે અહીંયા ઇન્ડિયામાં યુઝ કરતા નથી એ ફોરેનમાં યુઝ થાય છે। નોર્મલી અહીંયા વેઇટ આપણે ચેક કરીએ તો કિલોગ્રામમાં હોય છે, ફોરેનમાં પાઉન્ડમાં હોય છે। ઓકે, પણ આપણે એને કોઈ લેવા દેવા છે નહીં। આપણે કયા બે કન્વર્જેશન ઉપર ધ્યાન આપવાનું છે, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, દેટ વી કોલ એમ કે એસ, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ। એને કન્વર્ટ સામાં કરવાનું હોય છે, યા બે વચ્ચેનું રિલેશન સાના વચ્ચે ફાઇન્ડ કરવાનું હોય છે, કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ, સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ। અચ્છા સર, રાઈટ, એમ કે એસ નું સીજીએસ માં, યા તો સીજીએસ નું એમ કે એસ માં, રાઈટ? કન્વર્જેશન માટે સર પણ જે વસ્તુ તમને ખબર જ છે, શું ખબર છે બેટા, કે એક સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, એક મીટર બરાબર 100 સેન્ટીમીટર, એક કિલોમીટર બરાબર 1000 મીટર। ઓકે, તો જસ્ટ ફોર ધીસ વન, એમ કે એસ ટુ સીજીએસ, મીટર, કિલોમીટર, તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર, રાઈટ ને? એન્ડ 1 કિલોગ્રામ બરાબર કેટલું થઈ જશે, 1000 ગ્રામ। ઓકે, રાઈટ? ઓકે, અને 1 મિનિટ 60 સેકન્ડ, 1 કલાક 60 મિનિટ, સર બધી ખબર છે, સરસ સરસ। ખબર ના હોય તો ધ્યાન રાખી લેજો, કારણ કે કન્વર્જેશનમાં આની જરૂર પડશે, રાઈટ ને? ચલો બેટા, હવે ધ્યાનથી જોજો કઈ રીતે કરવાનું છે, અહીંયા જો, કન્વર્ટ 60 કેજી મીટર સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ ગ્રામ સેન્ટીમીટર અને સેકન્ડ ઇન્વર્સ। ઓકે, તો ઠીક છે, ધ્યાનથી જોજો બેટા, કન્વર્જેશન કઈ રીતે કહી શકે, નોર્મલી જનરલી તમે આ રીતે પણ કરી શકો, કેજી, મીટર, સેકન્ડ ઇન્વર્સ, અને આ રીતે તમે લખી શકો 60, સામાં કન્વર્ટ કરવાનું છે બેટા, કેજીનું ગ્રામમાં, કિલોગ્રામનું ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે, તો કિલોગ્રામની જગ્યાએ કેટલા લખાશે, 1000 ગ્રામ। મીટરને સામાં કન્વર્ટ કરવાનું છે સેન્ટીમીટરમાં, તો 1 મીટરની જગ્યાએ કેટલું લખાશે, 100 સેન્ટીમીટર, અને સેકન્ડ, તો એઝ યુઝ્યુઅલ છે, નો ચેન્જ, સેકન્ડમાં કોઈ ચેન્જ કરવાનો નથી। ઓકે ઓકે, તો આની અંદર શું થઈ જશે બેટા, ધ્યાનથી જોજો, 60 તો છે જ, ઇન્ટુ આ શું થઈ જશે, 10 ની 3, આ શું થઈ જશે, 10 ની 2, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ, થઈ ગયું કે ના થઈ ગયું? ઓકે, તો એને ડાયરેક્ટ તમે આ રીતે પણ લખી શકો છો, 60 ઇન્ટુ 10 રેસ્ટુ, બે બે સેમ હોય તો પાવરનો શું થઈ જાય બેટા, સરવારો થઈ જાય, બે સેમ હોય તો પાવરનો શું થઈ જાય, સરવારો, તો શું થઈ જાય, 10 રેસ્ટુ 5 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ એને, અને આ એક ઝીરો છે, આની જોડે કમ્પેર કરો, 6 ઇન્ટુ 10 રેસ્ટુ 6। ઓકે, તો તમે આ રીતે એમ કે એસ નું સીજીએસ માં કન્વર્ટ કરી શકો છો। ઓકે, પણ જ્યારે ઘણીવાર ઓકવર્ડ વસ્તુ આપેલી હોય છે તો કન્ફ્યુઝન થઈ શકે છે, એના માટે એક સિમ્પલ વસ્તુ છે કે તમારે જેમાં કન્વર્ટ કરવાનું છે એને આ રીતે લખવાનું, N1 M1 by M2X, L1 by L2 Y, N T1 by T2 Z, MLT ફોર્મેટમાં લખવાનું, સામા ફોર્મેટમાં, MLTમાં। ઓકે, તો મારું આ જે છે કે જી મીટર પર સેકન્ડ ઇન્વર્સ, અચ્છા કે જી મીટર પર સેકન્ડ ઇન્વર્સ, એને જો હું MLT ફોર્મેટમાં લખવા જઉં, કેજી એટલે શું થઈ જશે બેટા, દોઢ,
दर माटे शू ले लेशे मास, तो मास नो एक पावर, देट इज नॉट एन इश्यू। मीटर, मीटर एटले अंतर, अंतर नो एक पावर, अने समय टी नो माइनस वन, देट इज क्लियर। ओके डन राइट। हवे आ जे छे 1 माइनस 1 ये थई जशे तमारा x y अने z, अने m1 m2 m1 l1 अने t1 એટલે કે તમે સામાથી કન્વર્ટ કરી રહ્યા છો રાઈટ એ આવશે અને નીચે તમારે સામા કન્વર્ટ કરવા છે એ કિંમત આવશે અને n1 એટલે શું આવશે n1 એટલે કે આની બાજુમાં જે કિંમત આપેલી છે એની બાજુમાં જે કિંમત આપેલી છે થઈ જશે તમારો n1 ક્લિયર તો અહીંયા જો બેટા આ n1 એટલે 60 ધ્યાનથી જોજો m1 m1 એટલે શું થઈ લેવું છે કિલોગ્રામ રાઈટ ને ઓકે MLT રાઈટ ને તો kg અપોન સામા કન્વર્ટ કરવાનું છે તમારે ગ્રામ માં એનો પાવર કેટલો લેવાનો છે m નો કેટલો પાવર છે 1 l1 l1 એટલે શું આપેલું છે બેટા તમને મીટર સામા કન્વર્ટ કરવાનું છે સેન્ટીમીટર અને l નો પાવર કેટલો છે 1 અને સમય તો તમને સેકન્ડ માં આપેલો છે તો સર અમને ખબર છે અને એનો પાવર છે માઈનસ 1 ધેટ ઇઝ ક્લિયર સિમ્પલ વસ્તુ છે સમજો બહુ મજા આવે એવી વસ્તુ છે ઓકે કન્વર્ઝેશન ઇમ્પોર્ટન્ટ છે હવે 60 સામા કન્વર્ટ કરવું છે બેટા ગ્રામ માં કિલોગ્રામ નો ગ્રામ અપોન ગ્રામ પાવર ધ્યાન રાખવાનું છે ખાસ મીટર નું શું થઈ જશે સેન્ટીમીટર નીચે પણ સેન્ટીમીટર અને આ તો કેન્સલ આઉટ નો નીડ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ઓકે તો હવે આ જો બેટા આ કન્વર્ઝેશન થશે એટલે 60 ઇન્ટુ 10 ડેશ ટુ 3 ઇન્ટુ 10 ડેશ ટુ 2 તો ફાઇનલી તમારા જોડે 6 ઇન્ટુ 10 ડેશ ટુ 6 મળી ગયું કે ના મળી ગયું બોલો ચલો 6 ઇન્ટુ 10 ડેશ ટુ 6 જે વેલ્યુ તમને મળી ગઈ રાઈટ ને મળી ગઈ 6 ઇન્ટુ 10 ડેશ ટુ 6 તો આ મેથડ યા આ મેથડ બટ જનરલી જનરલી ઈઝી હોય તો નોર્મલી આપણે કરી શકીએ છીએ પણ ટ્વિસ્ટ આપેલું હોય તો આપણે આ મેથડ થી કન્વર્ઝેશન કરવાના છે રાઈટ ને ઓકે ડન તો ફાઇનલી તમારો આ જે કન્વર્ઝેશન આ થઈ જશે MKS નું સામા કન્વર્ટ થઈ ગયું CGS માં MKS નું સામા કન્વર્ટ થઈ ગયું બેટા CGS માં રાઈટ ને ઓકે ડન ધેટ્સ ગુડ ધેટ્સ ગુડ ચલો હવે જો કન્વર્ટ 10 ન્યૂટન આની અંદર તમારે બે વસ્તુ સમજવાની છે બે વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓકે ન્યૂટન ક્યારે યુઝ થાય છે અને જૂલ ક્યારે યુઝ થાય છે રાઈટ ને ઓકે 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 તો અહીંયા ખાલી એક વસ્તુ સમજી લેજો બેટા જ્યારે બળ એટલે તમારે યુઝ થશે ન્યૂટન બળ માટે શું યુઝ થશે ન્યૂટન અને જે કાર્ય જે તમે કરેલું છે એના માટે થશે જૂલ શું થશે જૂલ ઓકે તો એના એકમ તમને ખબર હોવી જોઈએ એના એકમ આપણે કરાવેલા છે રાઈટ ને તો બળનો એકમ તમારો શું થઈ જશે યાદ છે MLT માઇનસ 2 યાદ છે ને કરાયેલા છે જસ્ટ હમણાં પણ કરાયો અને પ્રીવિયસ લેક્ચરમાં પણ કરાયેલો છે અને જૂલ માટે કાર્યનો એકમ શું થઈ જશે બેટા કાર્ય એટલે બળ ઇન્ટુ સ્થાનાંતર બળનો તો ખબર છે એની અંદર સ્થાનાંતર એડ થશે સ્થાનાંતર એટલે તે અંતર એડ થશે એટલે L નો પાવર વધશે તો આની અંદર ખાલી ચેન્જ શું થશે ML2T-2 તો સર બધા કન્વર્ઝેશન તો ખબર પડી રાઈટ ને કિલોગ્રામ ને ગ્રામમાં કરીએ છીએ મીટર ને સેન્ટીમીટર તો ન્યૂટન ને શું લખીશું તો એક વસ્તુ યાદ રાખજો જ્યારે કન્વર્ઝેશન કરતા હોય ત્યારે ન્યૂટન ને તમારે કહેવાનું છે ડાઇન ઓકે અને જ્યારે જૂલ ને કન્વર્ટ કરતા હોય ત્યારે એને કહેવાનું છે અર્ક્સ ક્લિયર બોલો 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 ક્લિયર બેટા રાઈટ ચલો 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 તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન આપવાનું છે ઓકે હવે શાંતિથી જુઓ 10 ન્યૂટન અચ્છા સર પહેલા તો મારે એને પારિમાણિક ફોર્મેટમાં લખવાનું છે તો હું લખી દઈશ કે ન્યૂટનનું શું થઈ જશે બેટા ML T માઇનસ 2 રાઈટ ને ન્યૂટનનું શું થઈ જશે ML T માઇનસ 2 ઓકે અહીંયા ધ્યાનથી જોઈ લો ડાયરેક્ટ હું તમને બતાવી દઉં છું સિમ્પલ સિમ્પ્લિફિકેશન છે અહીંયા આપેલું છે ન્યૂટનનું શું લખેલું ML T માઇનસ 2 ઓકે n2 ઇક્વલ ટુ n1 m1 / m2 x l1 / l2 y અહીંયા જોઈ લેજો બેટા m1 શું છે kg ગ્રામ મીટર સેન્ટીમીટર સેકન્ડ સેકન્ડ ઓકે
फटाफट तमने तकलीफ ना पड़े एटले तमारे वधारे भगाव ना पड़े एटले ओके केजी नु शू थई जशे वन वन अहींया जोजो पावर 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 अहींया शू छे बेटा वन पावर अने माइनस टू तो वन वन एन माइनस टू वन वन एन माइनस टू ओके तो आ थई जशे 1000 100 100 कैंसल आउट 1000 एंड 100 तो 1000 એટલે કેટલી થઈ જશે બેટા 10 ની 3 ઇન્ટુ 10 ની 2 તો 10 ડેશ ટુ 5 10 ડેશ ટુ 5 તો 10 ન્યુટન ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10 ડેશ ટુ 5 ઇન સીજીએસ શું લખેલું છે 10 ન્યુટન ધ્યાનથી સમજજો બેટા શું લખેલું છે કે 10 ન્યુટન ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10 ડેશ ટુ 5 ઇન સીજીએસ સીજીએસ માં મેં તમને કીધેલું છે કે એને શું લખાય છે ડાઇન્સ શું લખાય છે ડાઇન્સ ક્લિયર ओके तो हवे 1 न्यूटन जो 10 10 कैंसिल आउट करू तो 1 न्यूटन इक्वल टू 10 डैश टू 5 डाइन्स થાય કે ના થાય બોલો ચલો 1 न्यूटन इक्वल टू 10 डैश टू 5 डाइन्स क्लियर तो याद રાખજો આ જરૂરી છે ક્લિયર બેટા આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો 1 न्यूटन इक्वल टू 10 डैश टू 5 डाइन्स क्लियर ओके डन राइट चलो चलो दैट्स गुड तो 1 जूल એટલે કેટલા અર્થ થશે 1 જૂલ એટલે કેટલા અર્થ થશે વિચારીને કહો ચલો 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 અહીંયા આપણે ગણી દઈએ 1 મિનિટ ઓકે 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 યહાં પે હમ એક પેજ ડાલ દેતે હે દેખ લીજીએ ચલો બેટા ચલો અહીંયા આપણે ચેક કરીએ છીએ અહીંયા આપણે ચેક કરી લઈએ ચલો કે 1 જૂલ તો કેટલા અર્થ થશે રાઈટ ને 1 જૂલ તો કેટલા અર્થ થશે अच्छा सर राइट 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 तो पहला तो हूँ शू करीश पहला तो हूँ शू करीश बेटा अहीं जोजो पहला अहीं आपणे शू करीशुं के जूलनुं डायमेंशन लखी देशुं जूलनुं डायमेंशन शू थशे एम एल टू टी माइनस टू एम एल टू टी माइनस टू तो हवे फाइनली तमारा जोड़े शू आवशे जो मारे एन टू इक्वल टू एन वन एम वन बाय एम टू एक्स एल वन बाय एल टू y and t1 by t2 z that is okay done right તો ઠીક છે હવે આપણે અહીંયા શું થઈ જશે કે આ જે કોએફિશિયન્ટ છે જે આનો સહગુણક હોય તો થઈ જશે 1 આની જગ્યાએ શું થઈ જશે બેટા 1000 સોરી પહેલા આપણે ડાયરેક્ટ 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 નથી લખું શાંતિથી 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 તો આને શું જોઈએ રાઈટ ને આ આ આપણે શું લેવાનું છે m1 m1 આપણે શું લઈએ છે બેટા kg upon g રાઈટ ને એનો પાવર કેટલો આપેલો છે 1 આ શું થઈ જશે મીટર સેન્ટીમીટર એનો પાવર જોજો બેટા l નો પાવર કેટલો આપેલો છે 2 અને સમય તો આપણને ખબર જ છે સેકન્ડ સેકન્ડ એમાં કોઈ કન્વર્ઝેશન નથી રાઈટ ને એનો પાવર છે -2 ઓકે ડન હવે આપણે કન્વર્ઝેશન લખી લઈએ કે શું થઈ જશે 1 kg એટલે 1000 ગ્રામ અપોન ગ્રામ આની અંદર મીટર એટલે 100 સેન્ટીમીટર અપોન સેન્ટીમીટર ઓકે આનો પાવર છે 1 આનો પાવર છે 2 અને આ તો કેન્સલ આઉટ થઈ જશે નો નીડ ટુ રાઈટ ડાઉન ઓકે ઠીક છે ચલેગા ચલેગા સરજી ચલો બેટા આ કેન્સલ આઉટ ફાઇનલી તમારો શું થઈ જશે અહીંયા જો 10 ડેશ ટુ 3 10 ડેશ ટુ 3 અને અહીંયા જોજો 100 નો સ્ક્વેર 100 નો સ્ક્વેર 100 નો સ્ક્વેર એટલે કે 10000 4 0 થશે 4 0 થશે એટલે શું લખાય 10 ડેશ ટુ 4 તો ફાઇનલી શું થઈ ગયું બે સેમ છે પાવર નો સરવાળો તો 10 ડેશ ટુ 7 અચ્છા શું થઈ ગયું કોએફિશિયન્ટ આપણને મળી ગયો 10 ડેશ ટુ 7 તો તમને હવે ખબર પડી બેટા 1 જૂલ એટલે શું થઈ જશે 10 ડેશ ટુ 7 અર્થ 1 જૂલ એટલે કેટલા થઈ જશે 10 ડેશ ટુ 7 અર્થ એ તમારે યાદ રાખવાનું છે આ બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ખાલી ઓકે બાકી બધા કન્વર્ઝેશન તમે ઇઝી વેમાં તમારી રીતે કરી શકો છો રાઈટ ને ચલો 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 નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચલો 6.7 ઇન્ટુ 10 ડેશ ટુ માઇનસ 3 કેજી સ્ક્વેર એમ 2 ચલો ચલો જાતે ટ્રાય કરવાનો છે જાતે ટ્રાય કરવાનો છે એના માટે તમે પહેલા તો શું કરશો પહેલા તો તમને યાદ છે ને શું કરવાનું છે આ જે આપેલું છે કેજી 2 m માઇનસ 2 m માઇનસ 3 એને સામા કન્વર્ટ કરવાનું છે ડાયમેન્શનમાં સામા કન્વર્ટ કરવાનું છે ડાયમેન્શનમાં ઓકે તો ડાયમેન્શનમાં કઈ રીતે કન્વર્ટ કેજી એટલે શું થઈ જશે તમારું દળ દળનો સ્ક્વેર મીટર એટલે થઈ ગયું તમારું અંતર અંતરની માઇનસ 2 સેકન્ડ એટલે થઈ ગયું તમારો ટાઈમ ટાઈમની માઇનસ 3
बोलो बेटा क्लियर। दरेक वस्तु इजी वे में कन्वर्ट थई गई है, राइट ने? ओके ओके, चलो आ त्रणे त्रण कन्वर्ट थई गयुं। हवे शुं करवानुं? हवे तमने याद छे, हवे तमने याद छे n2 इक्वल टू n1 m1 बाय m2 x, l1 बाय l2 y, t1 बाय t2 z। ओके n1 m1 ની mks માંથી cgs માં જઈએ છે, એટલે ખાસ mks માં અહીંયા શું આપેલું છે, m1 ની જગ્યાએ kg, cgs માં આપણે શું લેવાનું છે, મીટ kg, બરોબર ને? અચ્છા અહીંયા લેવાનું છે ગ્રામ, અને એનો પાવર કેટલો છે બેટા 2। અહીંયા મીટર લેવાનું છે, સામાં કન્વર્ટ કરવાનું છે સેન્ટીમીટર માં। અહીંયા y નો પાવર કેટલો છે બેટા -2, અને અહીંયા જોજો t1 by t2 એટલે તો સેકન્ડ by સેકન્ડ ની -3। નો ટેન્શન, નો ટેન્શન, ઓકે। બટ n1 ની વેલ્યુ હવે અહીંયા મૂકી દો, ચલો બેટા બધી વેલ્યુ મૂકી દો। n1 એટલે શું થઈ જશે, આ જે આપેલું છે એની બાજુમાં જે સહગુણક આપેલો છે 6 7 10 3। આ કેટલું થઈ જશે, હવે તો તમને યાદ રહી ગયું સર, અચ્છા ઠીક છે, 1000 અપોન g કેન્સલ કેન્સલ આઉટ, એટલે અહીંયા શું થઈ જશે 1000 ની 2। હવે તો સ્પીડ થઈ જાય બેટા, થોડી પ્રેક્ટિસ કરો એટલે આ તો કેન્સલ આઉટ, રાઈટ ને? તો હવે ધ્યાનથી જોજો, 10⁻³ છે ઇન્ટુ, અહીંયા જોજો બેટા 1000 નો સ્ક્વેર, 1000 નો સ્ક્વેર એટલે શું થઈ જશે, 10 નો ક્યુબ એનો સ્ક્વેર, 10 નો ક્યુબ એનો સ્ક્વેર એટલે શું થઈ જશે, નોર્મલી આ શું થઈ જશે બેટા, આ આ આને 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 આપણે જોવા જઈએ તો શું થઈ જશે, જોજો 10 નો ક્યુબ અને એનો સ્ક્વેર એટલે 10 ની કેટલી પાવર થઈ જશે, 3 2 જા 6, કેટલી પાવર થઈ જશે 6, તો 10 ની 6 ઇન્ટુ 10 નો સ્ક્વેર એની 2, સ્ક્વેર એની 2 તો 2 2 4 અને આગળ માઇનસ સાઇન છે ઉપર તો -4, તો ફાઇનલી જવાબ શું થશે 6.7 ઇન્ટુ, અહીંયા જોજો બેટા -3 પ્લસ 6 -4, બે સેમ છે એટલે શું થશે -3 પ્લસ 6 -4, એટલે તમે નોર્મલી ગણો કે સર -3 -4 કેટલું થઈ જાય, -7 અને પ્લસ 6, -7 પ્લસ 6 એટલે શું થઈ જશે 10⁻², કેટલી થઈ જશે 10⁻²। તો MKS નું CGS માં કન્વર્ટ થઈ ગયું, આનું જે MKS છે CGS માં આગળ શું આવી જશે, ઇન્ટુ 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 આપણે શું લખી દઈશું, જો કિલોગ્રામ છે અને ગ્રામ, 2 સેન્ટીમીટર -2 અને સેકન્ડ -3, ક્લિયર ઓર નોટ બેટા? આઈ થિંક એવરીવન ડન, રાઈટ ને? અહીંયા મેં ડાયરેક્ટ આ રીતે મસ્ત રીતે સોલ્યુશન લખેલું છે, તમારે જોવું હોય તો પણ જોઈ શકો છો, રાઈટ ને? ક્યાં અક્ષર તમારા રાઇટિંગમાં, બટ સેમ ટુ સેમ, કોપી ટુ કોપી તમે સમજી શકો છો કે કઈ રીતે હવે કન્વર્ટ કરવાનું, હવે તમને ક્યાંય તકલીફ નહીં પડે, હવે તમને ક્યાંય તકલીફ નહીં પડે, રાઈટ ને? ચલો 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 બેટા, ચલો આને ટ્રાય કરો, ચલો આને ટ્રાય, ન્યૂટન પહેલા આપેલું છે બેટા, એટલે ખાસ ધ્યાન, ખાસ ધ્યાન, શું છે કે MLT માં કન્વર્ટ કરવાનું, એમાં ભૂલ ના થવી જોઈએ। ચલો હું તમને એટલું કન્વર્ટ કરીને આપું, બીજું તમને આવડી ગયું છે, એમ એ સ્ક્વેર kg માઇનસ 2, તો ચલો આને આપણે કન્વર્ટ કરવું છે, આને આપણે કન્વર્ટ કરવું છે, તો પહેલાં તો તમે શું કરશો બેટા, પહેલાં તમે શું કરશો, પહેલાં તમે એમ કહેશો કે અચ્છા સર પહેલાં તો હું બધાના પરિમાણ લખીશ, ન્યૂટનનું શું થઈ જશે બેટા, એમ એલ ટી માઇનસ 2, પછી મીટર સ્ક્વેર, મીટર એટલે શું થઈ ગયું, તમારું અંતર થઈ ગયું, અંતર માટે શું થઈ જશે એલ સ્ક્વેર, કેજી, કેજી એટલે શું થઈ ગયું, તમારું દળ થઈ ગયું, દળ માટે શું થઈ જશે બેટા એમ માઇનસ 2, ત્રણે ત્રણ, આ આ અને આ શાનું છે, આનું છે, ક્લિયર? તો સિર્ફ તમને પરિમાણ બધા યાદ હશે તો ફટાફટ ઇઝી વેમાં તમે કરી શકશો, રાઈટ ને? ચલો હવે ફાઇનલી શું થઈ જશે બેટા, જો એમ નો પાવર 1 છે, -2 છે, તો એમ નો પાવર -1, એલ નો પાવર જો અહીંયા 2 છે ને અહીંયા 1, તો 2 + 1 = 3, અને ટી નો પાવર શું થઈ જશે -2। અચ્છા પરિમાણમાં કન્વર્ટ કરી દીધું પછી તો સર અમને ખબર પડી ગઈ, પછી તો બહુ જ ઈઝી છે, બહુ જ ઈઝી છે, જોઈ લો, ચલો બહુ જ ઈઝી છે, શું થઈ ગયું બેટા, એમ -1 એલ 3 ટી -2, તો આપણે ડાયરેક્ટ કન્વર્ટ કરી દીધેલું છે, તો હવે તો એન વન ઇક્વલ ટુ એમ વન બાય એમ ટુ એક્સ, એલ વન બાય એલ ટુ વાય, ટી વન બાય ટી ટુ ઝેડ, એન વન એટલે શું થઈ જશે, મળી ગયો 6.67 ઇન્ટુ 10⁻²-11, ઓકે,
પછી કેજી ગ્રામ મીટર સેન્ટીમીટર કેજીની જગ્યાએ 1000 ગ્રામ ગ્રામ 100 સેન્ટીમીટર સેકન્ડ સેકન્ડ કેન્સલ આઉટ આ આ કેટલું થઈ જશે હવે અહીંયા જોજો બેટા 10 નો ક્યુબ માઈનસ 1 10 ડેશ ટુ માઈનસ 3 10 નો સ્ક્વેર ઇનટુ 10 નો સ્ક્વેર ઇનટુ 6 તો 3 2 જા 6 10 ડેશ ટુ 6 આ બે શું થઈ જશે કેન્સલ આઉટ ફાઇનલી 6.67 અહીંયા જો માઇનસ 11 પાવર આપેલો છે અહીંયા માઇનસ 3 આપેલો છે અને પ્લસ 6 આપેલો છે રાઈટ ને ઓકે માઇનસ 11 માઇનસ 3 એન્ડ પ્લસ 6 રાઈટ તો તમારી જોડે માઇનસ 11 માઇનસ 3 પ્લસ 6 એટલે શું મળી જશે તમને ફાઇનલી શું મળી જશે માઇનસ 8 શું મળી જશે માઇનસ 8 તો મારો જવાબ જાય 6.67 ઇન્ટુ 10 ડેશ ટુ માઇનસ 8 ક્લિયર તો ન્યૂટનની જગ્યાએ શું લખશો તમે ડાઇન ન્યૂટનની જગ્યાએ શું લખશો બેટા ડાઇન મીટરની જગ્યાએ શું લખશો સેન્ટીમીટર અને કિલોગ્રામની જગ્યાએ શું લખશો ગ્રામ માઇનસ 2 ક્લિયર ક્લિયર બેટા હવે મને લાગે છે કન્વર્ઝેશનમાં કોઈને કઈ જ તકલીફ પડવી જોઈએ નહીં અને આ શું છે ઇમ્પોર્ટન્ટ ટોપિક દરેક જગ્યાએ કન્વર્ટ કરવાનો હોય છે રાઈટ તો જ્યારે કન્વર્ઝેશન આવે ઇઝી હોય તો ડાયરેક્ટ કરી શકો જો પણ ટફ આવે તો તમારે આ રીતે કન્વર્ટ કરવાના રહેશે ક્લિયર એવરીવન ઓકે ડન થેન્ક યુ મળતા રહેશું ધ્યાન રાખજો બાય ટેક કેર